પાલિતાણા તાલુકાના રોહિશાળા ગામે ગઈકાલે રાત્રે રામાપીરના આખ્યાન દરમિયાન એલોઝન લાઇટનો બલ્બ ફાટતા 90 કરતા વધારે લોકોને આંખમાં અસર થઈ હતી. જો કે પાલિતાણાના સરકારી હોસ્પિટલમાં આંખોના નિષ્ણાંત ન હોવાને કારણે આ તમામ લોકોને પાલિતાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. પાલિતાણા તાલુકાના રોહિશાળા ગામે ગઈકાલે રાત્રિના સમયે રામાપીરનું આખ્યાન હતું અને આ આખ્યાન જોવા માટે બાળકો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો હાજર હતા. તે દરમિયાન ત્યાં લગાવેલ હેલોઝન લાઇટનો બલ્બ અચાનક ફાટ્યો હતો અને બલ્બ ફાટવાના કારણે તેમાંથી ઝેરી ગેસ નીકળ્યો હતો, જેના કારણે ત્યાં બેઠેલા લોકોને આંખોમાં અસર થઈ હતી. જો કે રાત્રે વધુ અસર દેખાઈ ન હતી, પરંતુ સવારે જ્યારે આ લોકો જાગ્યા ત્યારે તેમની આંખો ખુલતી ન હતી, તેમજ કેટલાક લોકોને આંખોમાં તદ્દન દેખાતું બંધ થઈ ગયું હતું. આથી આ તમામ 90 કરતા વધુ લોકોને પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમાંથી 60 જેટલા લોકોને આંખોમાં વધારે અસર હતી, તેમજ માનસિંહજી હોસ્પિટલમાં આંખોના નિષ્ણાંત ડોક્ટર ન હોવાના કારણે આ તમામ 60 લોકોને તાકીદે પાલિતાણાની એક ખાનગી આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તમામ લોકોને ખાનગી ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. અખ્યા હોવાના કારણે બોક્સમાંથી ઝેરી ગેસ પ્રદા થતા 80-90 જણાને આંખમાં તકલીફ પડી છે. સરકારી હોસ્પિટલમાં લાવતા ત્યાં ડોક્ટર ન હોવાના કારણે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ આખ્યાન જોવા શાળામાં અભ્યાસ કરતા ગામના બાળકો હતા, જેમાં 45 જેટલા બાળકોને આંખોમાં અસર થઈ હતી, તેમજ 10 જેટલી મહિલાઓ સહિત 90 કરતા વધુ લોકોને આ અસર થઈ હતી, જેમાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દર્દીઓમાં રાહત જોવા મળી હતી. વૈશાળા ગામની અંદર અમારા રામાપીર બાપાનું આખ્યાન રાખેલું હતું ગામ સમસ, એની અંદર આ છોકરા અને વડીલો ગામના જે આગળ બેઠા હતા એ લોકોને બધાને એલોઝનની લાઇટના પ્રકાશથી આવો બનાવ બનેલો છે. અમારા ગામથી 80-90 વ્યક્તિને તકલીફ થઈ ગયેલી છે. વડીલો તથા છોકરાઓને શાળાના વિદ્યાર્થીઓ હતા એ પેપર દેવા માટે ગયા એટલે શિક્ષકોએ કીધું કે તમે કેમ આ રીતની હાલત છે, અને શિક્ષકો સ્ટાફ ગામના સરપંચ શ્રી જગદીશજી પથુભા, હું ગામના સ્વયંસેવકો યુવરાજજી, પાલિતાણામાં ધારાસભ્ય માજી ધારાસભ્યના ભાઈ ભગીરથજી બધા હોસ્પિટલ તાત્કાલિક પહોંચી ગયા હતા, અને ધવલભાઈ જોશી અને શિક્ષક સ્ટાફે સારો સહકાર આપ્યો છે અને બધાને તાત્કાલિક લાવી પાલિતાણા સરજી માનસિંહજી હોસ્પિટલમાં અંદર એડમિટ કરેલા છે. હવે સંજયભાઈ એમાં એવું કહ્યું કે ભાઈ આ તમે પણ સાહેબ હતો અને ગામના 108 બોલાવી એટલે 4 108 આવી, એક આવી પેલા ઘેટી, પછી આવી દરિયાધારની, પછી આવી શિહોરની, પછી આવી બોટાદની, 4 108 સેવા આપી ગામના તમામ વ્યક્તિઓને માનસિંહજી સરજી હોસ્પિટલ પાલિતાણા કરેલા હતા અને ત્યાં તાત્કાલિક સારવાર અપાવી અને શિક્ષક સહયોગે સારો સહકાર આપ્યો અને ગામના સરપંચ દેશી રૂબરૂ હતા અને ગામના આગેવાનો બધા રહી વ્યક્તિઓને સારવાર અપાવી છે અને હજી સારવાર સારું છે.